નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરીએ અત્યારના તાજા અને મહત્વના સમાચારો વિશે. ગુજરાતમાં વાહન ચાલકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃ મળી શકે એ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જૂનો નંબર રિટર્ન કરી શકશે. એ માટે વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામાં આવશે. મંત્રી શ્રી મોદીએ ઉમેર્યું કે વાહન માલિકો તેઓની અલગ અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્કસ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી માન્યતાને કારણે જૂના વાહનોના નંબર રિટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. મિત્રો, તારા પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં દિવસે કલમ 144 લાગુ અને આજે રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. સ્કૂલ કોલેજ પણ 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 44,388 કેસ નોંધાયા છે. આ દરમિયાન 12 લોકોના મોત પણ થયા છે. સંક્રમણ રોકવા માટે આજ રાતથી મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે, તેને મિની લોકડાઉન કહેવાય છે. નવી ગાઈડલાઇન્સ પ્રમાણે મહારાષ્ટ્રમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરાઈ છે. સાથે સવારે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એટલે કે દિવસ દરમિયાન એક જગ્યાએ 5 અથવા તેથી વધારે લોકો ભેગા થઈ શકશે નહીં. નવા પ્રતિબંધોમાં સ્કૂલ કોલેજો આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. જોકે સ્કૂલની ઓફિસો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારતમાં કોરોના વકર્યો. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને લખ્યો પત્ર. હોસ્પિટલો તૈયાર રાખવાનો આદેશ. કોરોનાના કેસોની વધતી સંખ્યા વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને લેટર લખીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસોમાં તેજી વચ્ચે માત્ર 5-10% સક્રિય કેસોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. હોસ્પિટલમાં દાખલ થનાર લોકોની સંખ્યામાં વધારો થશે. ત્યારે રાજેશ ભૂષણે કહ્યું હતું કે દેશમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કેસોની ગતિ પણ દરરોજ વધી રહી છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. આપણે તેના માટે તૈયાર રહેવું પડશે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કુલ કેસોની સંખ્યા અને સક્રિય કેસોની સંખ્યા પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.